જય સ્વામિનારાયણ વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં ને? શ્રી સહજાનંદ પ્રાથમિક શાળા ઓનલાઈન સ્ટડીમાં આપનું સ્વાગત છે. આજે ધોરણ 2માં સમરસપોથી ભાગ 1 એમાં વિષય હિન્દીમાં આપણે અભ્યાસ કરવાનો છે. તમારે આજે સાંજે હિન્દી વિષયની ટેસ્ટ છે ને વિદ્યાર્થીઓ, તો તમે બરાબર અભ્યાસ કર્યો છે ને, તો હું તમને થોડું રિવિઝન કરાવું. તો તમે આ રિવિઝન વિડીયોમાંથી જોઈને ટેસ્ટ સરસ રીતે સાંજે આપી શકશો. તો પ્રથમ આપણે જોઈએ કે પ્રથમ જોડકામાં ગુજરાતી મૂળાક્ષરો છે એની સાથે હિન્દી મૂળાક્ષરો જોડવાના છે. તમે પહેલાંના વિડીયોમાં જોઈને તમે આ પૂરેલું હશે, પણ કદાચ ન પૂર્યું હોય તો આજના વિડીયોમાં જોઈને તમે લોકો પૂરી શકો છો. જો વિદ્યાર્થીઓ, ચ આપેલો છે ગુજરાતી મૂળાક્ષર, તો એની સાથે આપણે હિન્દી મૂળાક્ષર ચને જોડવાનો છે. અને તમારે લોકો ઓનલાઈન જે ટેસ્ટ આપો છો એમાં તમારે ટીક કરવાનું રહેશે. ગુજરાતીનો ખ આપેલો છે તો એને આપણે હિન્દી મૂળાક્ષર ખ સાથે જોડશું. એના પછી છે ગ, એના પછી છે ક. અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ કે ગુજરાતી મૂળાક્ષર છે એને આપણે હિન્દી મૂળાક્ષર સાથે બરાબર જોઈને પૂરવાનો છે. જ, ટ અને જ, એવી જ રીતે હણ, થ, ન અને દ. એના પછી છે ભ, ફ, બ અને મ. એના પછી વ. જો વિદ્યાર્થીઓ, હિન્દી વ અને ગુજરાતી વ બંને કઈ રીતે અલગ પડે છે એ તમારે ખાસ ધ્યાન રાખીને ટીક કરવાનું છે. ત્ર, અહીંયા આવશે હ, ક્ષ અને જ્ઞ. જો વિદ્યાર્થીઓ, તમારે લોકોએ વિદ્યાર્થીઓ તમે અગાઉ પણ ટેસ્ટ આપેલી જ હશે, તો તમારે લોકોએ જેવો મૂળાક્ષર હોય એવો શોધવાનું કીધું હોય, તો 3 મૂળાક્ષર આપેલો એમાંથી તમારે ટીક કરવાની રહેશે. તો વિદ્યાર્થીઓ જોઈએ આપણે હિન્દી મૂળાક્ષર અને ગુજરાતી મૂળાક્ષર. અહીંયા તમે જોઈ શકો છો કે હિન્દી આખો કક્કો આપેલો છે અને એની સામે ગુજરાતી કક્કો છે અને હિન્દી કક્કો છે, બરાબર. તો એમાંથી એની સામે સામે જ તે લખેલા છે કે ક, તો હિન્દીનો ક કેવી રીતે થાય, અને ગુજરાતીનો ક લખેલો હોય તો એની સામે સાચી જોડ કઈ બને એ આપણે અહીંયા યુનિટમાં દર્શાવેલું છે. ધારો કે ક આપેલો છે, તો ક હોય તો એની સાથે હિન્દી ક છે તો એ સાચી જોડ છે. એની જેમ ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, હણ, ત, થ, દ, ધ, ન. જો વિદ્યાર્થીઓ, આવી રીતે તમારે સરસ રીતે જોડ બનાવી, જોડ તમને આ રીતે ટેસ્ટમાં પૂછેલી હોય કે પ આપેલો હોય તો એની સાથે પ તો કેવી રીતે છે, તો સાચો પ લખેલો હોય તો જ તે તમારે ટીક કરવાનું. એવી જ રીતે ચ આપેલો હોય તો ગુજરાતી ચ અને હિન્દી મૂળાક્ષર ચ આપેલો હોય તો એ સાચી જોડ છે. તો એવી રીતે તમારે જે સાચી જોડ બનેલી હોય, ગુજરાતી મૂળાક્ષર અને હિન્દી મૂળાક્ષર જે સાચી જોડ બનેલી હોય એમાં તમારે સાચો જવાબ આપવાનો છે. એમાં અમુક પ્રશ્નો એમ પણ હશે કે ચ, તો ચ પછી શું આવે, તો ચ પછી હિન્દીનો ચ હોય તો એની પછી શું આવ્યું, તો કે છ. એવી જ રીતે ફ આપેલો હોય, ધારો કે ફ આપેલો હોય ગુજરાતી મૂળાક્ષર, તો એને હિન્દી મૂળાક્ષર ફ આપણે શોધવાનો હોય છે. એવી જ રીતે ઢ, ક્ષ, હ,
ગમે પણ મૂળાક્ષર હોય તો એ તમારે ગુજરાતી આપેલો હોય તો એનો હિન્દી મૂળાક્ષર શોધવાનો રહેશે, અને ગુજરાતી મૂળાક્ષર આપેલો હોય તો હિન્દી મૂળાક્ષર પણ સૂચના પ્રમાણે તમારે સાચો જવાબ આપવાનો રહેશે. તો વિદ્યાર્થીઓ, આ તમે જોઈ શકો છો કે ગુજરાતી મૂળાક્ષર છે એની સામે હિન્દી મૂળાક્ષર લખેલા છે. હવે જોઈએ યુનિટ 24માં. ક આપેલો છે, ઉપર ગુજરાતીમાં મૂળાક્ષર આપેલા છે, આ ગુજરાતી મૂળાક્ષરો છે, એની નીચે હિન્દી મૂળાક્ષરો છે. એના પછી આપણે જોઈએ ગુજરાતી મૂળાક્ષરો અને હિન્દી મૂળાક્ષરો લખવાના. તો આ આપણે અગાઉના વિડીયોમાં અભ્યાસ કરેલો હતો. એના પછી છે ખૂટતો કક્કો. નીચેના હિન્દી મૂળાક્ષરોમાં ખૂટતા મૂળાક્ષરો લખો. તો ક અને ખ લખેલો છે તો તમારે શું લખવાનું? પછી ગ, પછી ઘ, ચ, પછી શું આવશે ચ પછી? તો કે છ. એના પછી ઝ, ઝ, પછી આવશે ટ. એના પછી ઠ, ડ, એના પછી આવશે ઢ. હણ અને થની વચ્ચે કયો આવશે મૂળાક્ષર? તો કે ત. દ પછી શું આવશે? ધ. ન, પ, પ પછી શું આવશે? ફ. બ, ભ, ભ પછી શું આવશે વિદ્યાર્થીઓ? મ. ય, ર, લ, વ, વ પછી શું આવશે? શ, શ, હ, ક્ષ અને ત્ર. તો વિદ્યાર્થીઓ, આજનો આ રિવિઝન વિડીયો જોઈને તમારે સરસ રીતે ટેસ્ટ આપવાની છે, અને તમારે પૂરા માર્ક આવે એ માટે બેસ્ટ ઓફ લક. તો વિદ્યાર્થીઓ, મળીએ પછી હવેના વિડીયોમાં. જય સ્વામિનારાયણ. અને આજની ટેસ્ટ માટે તમને બેસ્ટ ઓફ લક.